અંકલેશ્વરના ધંતુલિયા ગામ નજીક હસોદ તરફથી ફૂટપાથ કાર ચાલકે બાઇકને ટક્કર મારતા અન્ય બાઇકમાં જઈ ભટકાઈ હતી. બાઇક સવાર એકનું મોત, જ્યારે ત્રણને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત સુરતના પરિવારને કાકાબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હસોદના કલમ ગામના 30 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે રૂરલ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ આરંભવામાં આવી છે. બનાવની વિગતો અનુસાર સુરત રહેતા અને વિક્રમભાઈ વકવાણા જંબુસરના અસરામા ગામે ભાઈ ભાણેજના લગ્નમાં આવ્યા હતા. શુક્રવારે બપોરે તેઓ પોતાના બાઇક ઉપર પત્ની અને બે બાળકો સાથે સુરત પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ધંતુરિયા ગામના પાટિયાથી આગળ હાસોદ તરફ જતા સુરતના કાર ચાલકે પાછળથી આગળ ચાલતી એક બાઇકને ટક્કર મારતા જે બાઇક વિક્રમભાઈ મકવાણાની બાઇક સાથે જઈને ભટકાઈ હતી. જ્યારે પ્રથમ બાઇક ચાલક બાઇક લઈને રોડ સાઇડ ખાડામાં પટકાયો હતો, જ્યારે વિક્રમભાઈ મકવાણા પરિવાર સાથે રસ્તા ઉપર પટકાતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે રોડ ઉપર પટકાવાની સાથે ખાડામાં પડેલી બાઇક ચાલક કેશવનો માથાના ભાગે ગંભીર ઈજાના પગલે તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે વિક્રમભાઈના પત્ની ગીતાબેન, પુત્ર ચિરાગ અને રુદ્ર પડી જતા તેઓને ઈજાઓ પહોંચી હતી અને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે અન્ય વાહન ચાલકો ત્યાં દોડી આવ્યા હતા અને હાસોદના કાકાબા હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા. મૃતક 30 વર્ષીય કલમ ગામના મહેન્દ્ર વસાવા હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા પોલીસે હિટ એન્ડ રનનો કેસ નોંધી અકસ્માત સર્જક ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.